विद्यार्थी मित्रों, समय संख्या चैप्टर में आप आगे बढ़िए तो आगनो टॉपिक है समय संख्या संख्या रेखा पर निरूपण। तो समय संख्या संख्या रेखा पर निरूपण करता पेला आप आगनी जे संख्या है एना विषे आप जी तो सौ पेला एम प्राकृतिक संख्या, प्राकृतिक संख्या पछी बीजी थी पूर्ण संख्या अने त्रीजी थी पूर्णांक संख्या। आ त्रणे त्रण संख्यानुं आपणे संख्या रेखा पर निरूपण आगळना धोरणमां आपणे अभ्यास करीने आव्या छीए। तो सौथी पहेला प्राकृतिक संख्या हती एनी संख्या रेखा पर निरूपण आपणे जोईए के प्राकृतिक संख्या एमां हती एक थी लईने असंख्य सुधी, एक बे त्रण चार असंख्य सुधी। पछी बीजी हती पूर्ण संख्या, पूर्ण संख्या तो पूर्ण संख्या में क्यांथी संख्या चालू थती थी जीरो थी लई अने असंख्य सुधी एनी अंदर संख्याओ आवेली होय छे। कई बाजु संख्याओ आ बने हती जमणी बाजुए संख्या आवेली होय छे। एना पछी धोरण सात में आपणे अभ्यास करीने आव्या छीए तो त्रीजी हती पूर्णांक संख्या। तो पूर्णांक संख्या में क्यांथी संख्याओ हती जीरोनी जमणी बाजुए बधी केवी संख्याओ हती धन संख्या अने जीरोनी डाबी बाजुए केवी हती बधी ऋण संख्या। एटले जीरोनी जेम जमणी बाजुए आपणे जाता जाए केम संख्या केवी थती जाए मोटी अने जीरोनी डाबी बाजुए आपणे जाए तो संख्या केवी थती जाए छे नानी संख्याओ आवती जाए छे। હવે આ ત્રણ સંખ્યાઓ ઉપરથી આપણે સમય સંખ્યા છે એના વિશે આપણે જોઈએ તો કે સમય સંખ્યા, સમય સંખ્યાનું નિરૂપણ, સમય સંખ્યા તો સમય સંખ્યામાં આ ત્રણેય સંખ્યાઓ છે એની વચ્ચેની જે સંખ્યાઓ શોધવામાં આવે છે તો એ સંખ્યાઓ કેટલી હોય છે અસંખ્ય સુધી સંખ્યાઓ આવેલી હોય છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈ કે જીરોની જમણી બાજુએ આપણને બધાને ખબર છે કે ધન સંખ્યાઓ આવેલી હોય છે અને ડાબી બાજુએ કેવી હોય છે ઋણ સંખ્યાઓ। હવે આ બે વચ્ચેની આપણે સંખ્યા જોઈ તો એક અને બે વચ્ચે કઈ સમય સંખ્યા મળે છે તે આપણે જોઈ તો એના માટેનું એક સૂત્ર છે એ પ્લસ બી છેદમાં બે। હવે જે બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યા આપણને જોતી હોય છે તો પહેલી સંખ્યાને એ ધાર લેવાની અને બીજી સંખ્યાને શું ધાર લેવાનું બી। તો આપણે એ તરીકે એક ધાર લઈ અને બી તરીકે બે। હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ એક પ્લસ બે છેદમાં કેટલા છે બે, એટલે એક બે પ્લસ એક એટલે કેટલા થાય ત્રણ, ત્રણના છેદમાં બે। આ આપણને એની વચ્ચેની સંખ્યા આપણને મળી ગઈ ત્રણના છેદમાં બે। એવી જ રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હોય છે તો દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈ કે સાતના છેદમાં બે નું સમય સંખ્યાનું, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર, રેખા પર નિરૂપણ કરો। તો આ સાત છે કેવા છે ધન સંખ્યા છે, એટલે ધન સંખ્યા કઈ બાજુ આવેલી હોય છે જમણી બાજુએ આવેલી હોય છે। આપણે છેદ બદલાવવાનો નથી પણ સંખ્યા ક્યાંથી ચાલુ કરવાની હંમેશા જીરોથી ચાલુ કરવાની, જીરોથી લઈ અને ધન સંખ્યાઓ લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બધાના છેદમાં કેટલા રાખવાના બે, કેમ કે કોઈ દી છેદ બદલાશે નહીં। હવે સાતના છેદમાં બેનું આપણે નિરૂપણ કરવું હોય તો
આ આપણે કરી દીધું કે 7/2 છે તે સંખ્યા રેખા પર નિરૂપણ. હવે આપણે બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યા આપણને શોધવાનું કહેલ હોય તો એના વિશે આપણે જોઈ, તો એના માટે એક બીજી રીત પણ છે, તેના વિશે આપણે અભ્યાસ કરીએ. દાખલા એક ઉદાહરણ આપણે લઈએ કે 1/4 અને 1/2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. 5 સમય સંખ્યા શોધો. 1/4 અને 1/2 વચ્ચેની 5 સમય સંખ્યા આપણને શોધવાનું કહેલ છે. હવે 1/4 અને 1/2, તો આ બંનેના પહેલાં છેદ કેવા કરવા પડે છે? સરખા. તો બંનેના છેદ કઈ રીતે સરખા થશે તે આપણે જોઈ લઈએ. તો જો અહીંયા 4 છે અને અહીં 2 છે, તો બેયના છેદ સરખા કરવા માટે આગળ આપણે જોયું હતું કે બેયમાં છે તો આપણે બેયનો આપણે લસાઅ પણ લઈ શકીએ, અથવા બીજી રીતે જોઈ તો આ 2 છે તો ઉપર નીચે સામેની સંખ્યામાં 2 ને 2 વડે ગુણ દેવાના, અને આ 4 છે તો ઉપર નીચે આ 2 ને કેટલા વડે ગુણ દેવાના? 4 વડે. તો આમાં આપણે 2 છે તો આ ઉપર નીચે આપણે 2 વડે ગુણ દઈ, તો 1 × 2 અને 4 × 2. હવે આ 4 છે એને આ 2 સંખ્યા સાથે ગુણ દઈ એટલે 1 × 4 અને 2 × 4. હવે 2 1 કેટલા થાય? 2, ને 4 2 8, 4 1 4 અને 4 2 8. હવે 2ના છેદ કેવા થઈ ગયા? સરખા. 2ના છેદ સરખા થઈ જાય તો ઉપરની 2 સંખ્યા જોવાની. 2 અને 4 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે? તો કે 1 જ સંખ્યા આવે. કેટલી આવે છે? 3. હવે એના પછી હવે આપણે તો કેટલી સંખ્યા જોતી છે? 5 સમય સંખ્યા જોતી છે. તો 5 સમય સંખ્યા જોતી હોય તો 1 પછીની ગમે તે સંખ્યા છે એના વડે આ 4ને ગુણવાના. દાખલા તરીકે 1 આપણે લઈએ કે 2 વડે આ બધાને ગુણીએ તો 2 × 2 8 × 2. એવી રીતે આ બાજુ 4 × 2 8 × 2. 2 2 કેટલા થશે? 4. 8 2 કેટલા થાય? 16. 4 2 8, 8 2 16. હવે જોઈ કે 4 અને 8 વચ્ચે 4 5 6 7 અને 8, તો આ 16 તો એમનેમ જ રાખવાના છેદમાં, પણ આપણે સંખ્યાઓ લખી નાખવાની. 4 છેદમાં 16, 5 છેદમાં 16, 6 છેદમાં 16, પછી 7 છેદમાં 16 અને 8 છેદમાં 16. આ રીતે તમે ઘણી બધી સમય સંખ્યાઓ આપણે મેળવી શકીએ છીએ. હવે આ જ રીતે હું તમને થોડાક પ્રેક્ટિસ માટે થોડાક દાખલા પણ આપું છું, જે તમારે તમારી રીતે તમારે ગણવાના છે સમય સંખ્યા શોધવાના. તો એના માટે તમારે અહીં નીચે લખેલા છે તે દાખલા તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. દાખલા તરીકે પેલું છે તો કે 2/3 અને 4/5. હવે બીજો આપણે દાખલો એક મૂકી દઈએ કે 3/5 અને 3/4. પછી ત્રીજો દાખલો એક આપણે જોઈએ કે -2/5 અને 1/2.